मुख्यमंत्री भूपेन्द्र पटेल आशाबेन पटेल ना खबर अंतर पूछवा माटे पहुंचा अमदावादी ज़ाइडस हॉस्पिटल में तेमणे आशाबेन की मुलाकात लीधी। ऊंझाना धारासभ्य आशा पटेल नु लीवर डैमेज थता तेमनी स्थिति गंभीर छे। डेंग्यू थया बाद लीवर डैमेज थता हाल स्थिति गंभीर छे। स्थिति गंभीर बनता आशाबेन पटेल वेंटिलेटर पर छे। हाल लाइफ सपोर्ट सिस्टम पर छे आशाबेन पटेल। आशाबेन पटेल ने ज़ाइडस हॉस्पिटल में दाखिल करवामां आव्या। डेंग्यू थया बाद लीवर डैमेज थता स्थिति गंभीर बतावामां आवी रही छे। ऊंझाना पाटीदार धारासभ्य आशाबेन पटेल ने हॉस्पिटल में दाखिल करवामां आव्या अने तेमनी स्थिति वधारे नाजुक होवाथी वेंटिलेटर पर खसेड़वामां आव्या छे। डॉक्टर कैसे? डॉक्टर सीरियस से? आप क्या रहे सीरियस से? डॉक्टर कैसे? डॉक्टर सीरियस से? आप क्या रहे सीरियस से? सोला खाते माँ उमियाजी ना शिलान्यास मंदिर नो कार्यक्रम हतो। अमे सौए पण त्यां आशाबेन ना पुनर्स्वास्थ्य माटे प्रार्थना करी छे। आजे आदरणीय मुख्यमंत्रीशी सहित अनेक मंत्रीशीओ ज़ाइडस हॉस्पिटल में आवीने आशाबेनना परिवार ने मड़ी ने खबर अंतर पूछा छे। मैं पण आशाबेन आईसीसीयू में छे अत्यारे टोटली ए अभान अवस्था में छे। अने श्री दिनेश भाई अमारा आगेवान छे त्याना एपीएमसी ना चेरमेन छे एमनी साथे एमना बेड सुधी जोईने अने आशाबेनना खबर अंतर पूछा छे। अने भगवान ने प्रार्थना करिए कि आशाबेन पुनः स्वस्थ थाय। ऊंझाना धारासभ्य खूबज सक्रिय अने एक लड़ायक नारी तरीके आशाबेन की कारकिर्दी रही है। थोड़ा दिवस पहला जेने डेंग्यू एने कारण एमनी तबियत बगड़ी है। अत्यारे ज़ाइडस हॉस्पिटल में सारवार लई रहा है, वेंटिलेटर ऊपर छे, तबियत चिंताजनक छे। डॉक्टर की टीम खूब सारी रीते अत्यारे प्रयत्न बधी करी रही छे अने बधी ज प्रकारे जेने कहीए के ट्रीटमेंट में कशी पण उणप न रहे ए रीते ट्रीटमेंट करी रहा छे। आपणे आशा राखीए के जल्दी आशाबेन साजा थई जाय। આશાબેન પટેલ એ પોતે બીમાર હોવાના કારણે ઝાયડેન્સ હોસ્પિટલમાં એડમિટ છે। અમારા એક સાથી ધારાસભ્ય તરીકે મહિલા તરીકે એકબીજાની નજીકથી મિત્રતા આશાબેને સમગ્ર જીવન એ લોકોને સમર્પિત કર્યું છે, સેવાના કામો કર્યા છે। પોતે પ્રોફેસર હોવાના નાતે શિક્ષણ જગતમાં પણ ખૂબ સારું કામ કર્યું છે। ત્યારે વિદ્યાર્થીઓના આશીર્વાદ મળશે, મા જગદંબાના લોકોના આશીર્વાદ મળશે। મા ઉમિયાને પ્રાર્થના કરું કે તો એ જલ્દીમાં જલ્દી સાજા થઈ અને લોકહિતના કાર્યોમાં લાગી જાય। મા જગદંબા એમની તંદુરસ્તી સારી કરે અને સૌના વચ્ચે એક લોકસેવક તરીકે જે પોતે કાયમી ભૂમિકા અદા કરે છે એવી ને એવી ભૂમિકા અદા કરે। પોતે અવારનવાર કમિટીઓમાં પણ અમારે બહાર જવાનું થયું ત્યારે ખૂબ સારા સ્વભાવથી તમામ પક્ષો સાથે તમામ મિત્રો સાથે હળી મળીને રહે છે, ત્યારે વિશેષ કંઈ ન કહેતા એમની તંદુરસ્તીમાં સુધારો આવે અને મા ઉમિયા એમની તબિયત સારી કરીને લોકોના જે સેવાના કામો કરે છે એ સેવાના કાર્યોમાં કાર્યરત કરે એ જ મા જગદંબાને હું પ્રાર્થના કરું છું। ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર વિઠ્ઠલભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે। સર, જે પ્રકારે અત્યારે ખબરો મળી રહી છે ધારાસભ્ય આશાબેનની તબિયત નાજુક છે, શું કહેશો સર? ડેન્ગ્યુના કારણે બધા અંગો ઉપર અસર થઈ છે અને ફેલ્યોર છે। શી ઇઝ ઇન અ ક્રિટિકલ ફેઝ અને લાઈફ સપોર્ટ સિસ્ટમ। સર, એમને ક્યારે લાવવામાં આવ્યા છે અને શું એમને સમસ્યાઓ હતી? પરમ દિવસે સાંજે આવ્યા છે ડેન્ગ્યુ તાવ સાથે અને શી ઇઝ બિકેમ ક્રિટિકલ ક્રિટિકલ એન્ડ ક્રિટિકલ। તો ડેન્ગ્યુ થયા બાદ લીવર ડેમેજ થતા હાલ સ્થિતિ ગંભીર છે। આશાબહેન પટેલને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સંવાદદાતા આશકા જાની જોડાયા છે મારી સાથે। જે આશકા, લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે આશાબહેન પટેલ, હાલ શું સ્થિતિ છે તેમની? ડોક્ટર શું કહી રહ્યા છે? કેટલા લોકોએ તેમની અત્યાર સુધી મુલાકાત લીધી?
જોઈએ. ખાસ કરીને અત્યારે હાલ કહી શકાય કે જે પૂર્વ મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણીએ હમણાં જ તેમની તબિયત જોઈ અને બહાર નીકળ્યા હતા. તેમણે મીડિયા સાથે જ્યારે વાત કરી તેમણે સ્પષ્ટ જણાવ્યું કે અત્યારે એ લાઈફ સપોર્ટ ઉપર છે અને તેમના મલ્ટી ઓર્ગન ડેમેજ થયા છે. બે દિવસથી ઝાયડસ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા હતા અને મલ્ટી ઓર્ગન ડેમેજ થવાના કારણે અત્યારે તેમને લાઈફ સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. અત્યારે હાલ તેમની તબિયત નાજુક છે માટે તમામ નેતાઓ અને મંત્રીમંડળ દ્વારા તેમની તબિયત જાણવા માટે અહીંયા આવવામાં આવી રહ્યું છે. અત્યારે ટૂંક સમય પહેલાં જે કહી શકાય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એમની તબિયત જોઈને નીકળ્યા છે. એ પહેલાં જ્યારે મા ઉમિયાધામનો જે પ્રોગ્રામ હતો તે પૂર્ણ કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવ્યા હતા અને બ્રિજેશ મિર્જા પણ તેમની સાથે આવ્યા હતા. જે રીતે એક પછી એક મંત્રી અને નેતાઓ અહીંયા તેમની તબિયત જોવા આવી રહ્યા છે અને બીજી તરફ છેલ્લા બે દિવસથી તેઓ ઝાયડસ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા હતા અને ડેન્ગ્યુની સારવાર દરમિયાન તેમના લીવર અને ડેમેજ થયું છે અને મલ્ટી ઓર્ગન ડેમેજ થવાના કારણે તેમને અત્યારે લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા છે. ખૂબ જ નાજુક તબિયત તેમની અત્યારે હાલ છે તેવું જાણવા મળી રહ્યું છે. હવે 6:30 આસપાસ જે મેડિકલ બુલેટિન આવશે ત્યારે શું તકલીફ છે, કેવી સ્થિતિ છે, તમામ વસ્તુ જાણવા મળશે. જોઈએ. બિલકુલ આશકા, તમામ જાણકારી બદલ આભાર. વધુ અપડેટ માટે આપણી પાસે પાછા ફરીશું. તો સાંજ સુધીમાં તેમની શું સ્થિતિ છે તે જાણવા મળશે, પરંતુ અત્યારે જે ગંભીર તેમની સ્થિતિ છે તેને લઈને તમામ જે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, તેમના જે મહિલા સાથીદારો હોય તેઓએ પણ તેમના ખબર અંતર કેટલાકે ટેલિફોનિક પૂછ્યા છે, તો કેટલાક તેમના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે.